આમ તો શિયાળાના સમયમાં શાકભાજીની મબલખ આવક જોવા મળતી હોય છે, જ્યારે ઉનાળા સુધી આવકમાં વધારો જોવા મળતો હોય છે. તેમાં ઉનાળાના પ્રારંભે ટામેટાની આવક મબલખ જોવા મળી રહી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં હાલ ટમેટાના ઢગલા જોવા મળી રહ્યા છે અને પાણીના ભાવે ટમેટાનું વેચાણ થઈ રહ્યું છે. રસોઈ ટમેટા વિના અધૂરી છે અને રસોડામાં ટમેટા ના હોય તેવું ના બને. શાકભાજીમાં ગૃહિણીઓ ટમેટાની ખરીદી કરે છે. સામાન્ય દિવસોમાં ટમેટાનો ભાવ રૂપિયા 20 થી 25 જેવો જોવા મળતો હોય છે, પરંતુ પોરબંદરમાં ઉનાળા પ્રારંભે ટમેટાની મબલખ આવક જોવા મળી રહી છે, જેથી માત્ર રૂપિયા 7 થી 10 કિલોના ભાવે ટમેટાનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂત રામભાઈ સુંડાવદ્રાના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લામાં દેશી ટમેટાનું વાવેતર વધારે હોવાના કારણે હાલ આવક જોવા મળી છે. મારું નામ રામભાઈ કાનાભાઈ સુંડાવદિયા. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની અત્યારની આવક 3-4 હજાર કિલો, ભાવ છે 8-10 રૂપિયા. ટમેટા દેગામ, બફલા, બોપીરા, કુછડી દેગામમાંથી આવે, બધા દેશી ટમેટા. ફરીથી હાવ અત્યારે મીડિયમ, 1 કેરેટમાં 20-25 કિલો. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નિયમિત 3-4 હજાર કિલો દેશી ટમેટાની આવક જોવા મળી રહી છે અને પાણીના ભાવે ટમેટા વહેંચાય છે. ટમેટાની આવક વધારે હોવાના કારણે ખેડૂતોને ભાવ મળતા નથી. ટમેટા વિના રસોઈ ટમેટા વિના અધૂરી છે. હાલ ટમેટાના ભાવ તળીએ ગયા છે, ત્યારે ગૃહિણીઓ ટમેટાનો રસોઈ ઉપરાંત સલાડમાં વધારે ઉપયોગ કરે છે, તો કેટલીક મહિલાઓ ટમેટાનો સોસ પણ બનાવવામાં ઉપયોગ કરે છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારે ટમેટાના ઢગલા જોવા મળી રહ્યા છે.